શકની સાથેની વાતચીતમાં પાયલ રોહતગીનું નિવેદન સામે આવ્યું છે. નહેરુ પરિવાર વિશેનું નિવેદન અંગત નહોતું પાયલ રોહતગીએ જણાવ્યું છે, તો મારા પોતાના વિચારો નહોતા તેવું પણ તેને જણાવ્યું છે. મહત્વનું છે કે પાયલે વિડીયોમાં જે આપત્તિજનક દાવાઓ કર્યા હતા તેના વિશે નિવેદન આપ્યું, તો વિડીયો વાયરલ થયા બાદ રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. અભિનેત્રી પાયલ રોહતગીની જે ધરપકડ કરવામાં આવી હતી, રાજસ્થાનના બુંદી શહેરમાં જે ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આ ફરિયાદ કોકના પ્રેરિત હોવાનું કહી રહ્યા છે. આજે તેમને જામીન થયા બાદ તેઓ ખુલાસો કરવા માગે છે. તેમની વાત સાંભળી કે શું કહેશે. પાયલજી, જે રીતે આપની ધરપકડ કરવામાં આવી હતી, ખોટી જે ટિપ્પણી હતી તે બદલ આપને માફી પણ માગી હતી, ત્યારબાદ જે ફરિયાદ કરવામાં આવી, આના વિશે શું કહેશો? હું આટલું જ કહેવા માંગુ છું કે રાજસ્થાનના અંદર બહુ બધા ક્રાઇમ્સ થાય છે મહિલાઓ ખિલાફ, અને બહુ બધા ક્રાઇમ્સ છે, ખૂન ખરાબા, મારધાડ, અને એ બધી વસ્તુઓને છોડીને તમે પહેલી વાર તો આવો છો મને નોટિસ આપવા માટે. એ નોટિસનો હું જવાબ તમને આપી દઉં છું હાથથી પણ અને ઈમેલ ઉપર પણ. તમે પણ એની પછી બીજો નોટિસ આપો છો એનો જવાબ પણ હું ઈમેલ પર આપી દઉં છું. અને એના પશ્ચાત તમે પ્રેશર કરો છો કે હું બુંદીના સ્થાનામાં આવું ત્યારે હું એન્ટિસિપેટરી બેલની એપ્લિકેશન આપું છું વાયા માય લોયર, અને ત્યારે તમે કોર્ટની અંદર કેસ ડાયરી સબમિટ નહીં કરો છો. અને જ્યારે સોમવાર મારી એપ્લિકેશન છે એન્ટિસિપેટરી બેલની, એના પહેલાં સન્ડે મને પિકઅપ કરો છો, તો કંઈ ના કંઈ આ એક નિજી એગ્રેશન છે, આ પોલિટિકલ ઇન્વેસ્ટિગેશન નથી. અને મને લાગે છે કે મને ટાર્ગેટ કરી થયું છે, મારું ટાર્ગેટ થયું છે. જે વ્યક્તિ ફરિયાદી છે તે ત્યાંના પોલિટિકલ લીડર છે, આપનું શું માનવું છે કે કોઈ પોલિટિકલ લીડરના પ્રેરિતથી આ ફરિયાદ કરવામાં આવી? મારી પાસે સાંભળવામાં એક એલેજ્ડ ઓડિયો પણ આવ્યો, કારણ કે મેં સંગ્રામજી મારા મંગેતરની હેલ્પ માંગી હતી, કારણ કે મારાથી લોમાં એટલી નોલેજ નથી. હું વિડીયોઝ બનાવું છું કારણ કે મને ભારતના ઇતિહાસનું સમજવાની ઈચ્છા છે, પેશન છે, હું કોઈના પેરોલમાં નથી. ઓકે, નાઉ મેં જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે ટ્રિપલ તલાક બિલની ચર્ચા થતી હતી પાર્લામેન્ટના અંદર, અને કોંગ્રેસ એ બિલને સપોર્ટ નહોતો કરતો. અને મને થયું કે ભારતમાં રહેતી ભારતીય મુસ્લિમ ઔરતોને પણ અધિકાર હોવો જોઈએ કે વો જેન્ડર ઇક્વાલિટી કે સાથ અપની મેરેજ કાટે. તો ત્યારે મેં આ વિડીયોની ઇન્ફોર્મેશન જોઈ પબ્લિક ડોમેન ઉપર, અને મેં એ ઇન્ફોર્મેશન શેર કરી ઇન ગુડ ઇન્ટેન્શન. જ્યારે મને લાગ્યું કે આ લોકોને ખરાબ લાગ્યું છે અને મારા ઉપર FIR થઈ ગયું છે અને અમે લોકોને આમાં નથી ઘૂસવું, ત્યારે મેં એક અપોલોજીનો વિડીયો પણ યુ નો જાહેર કર્યો ઓન ઓલ માય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ. એના બાવજૂદ આ કોંગ્રેસના જે પણ નેતા છે, ચંદ્રેશ શર્મા યા ચંદ્રેશ શર્મા, એના બિહેસ્ટ મને આવી રીતે પરસ્યુ કરીને પકડવીને 12 ઘંટે બાય રોડ લઈ જવાની જે સાજિશ થઈ છે એ મને પોલિટિકલ લાગે છે. બિલકુલ, તો જે રીતે અત્યારે હાલ CAA જે બિલ છે તેને ક્યાંક લોકો વિરોધ પણ કરી રહ્યા છે, સોશિયલ મીડિયામાં એના વિશે પણ લખી રહ્યા છો, પર્સનલી આપનું શું માનવું છે ત્યાં? મને લાગે છે કે જે લોકો CAA વિરોધ કરે છે, ચાહે વો શબાના આઝમી હો, ચાહે વો અરુંધતી રોય હો, એ લોકો ગલત તરીકે સે ભારતીય મુસ્લિમ્સ કો ભડકા રહે હૈ કે યે બિલ એન્ટી મુસ્લિમ્સ હૈ, યે બિલ કે અંદર કહી ભી તરીકે સે ભારતીય મુસ્લિમ કી નાગરિકતા નહીં લીએ જાયેગી, ક્યોંકિ યે બિલ નાગરિકતા છીનતા નહીં હૈ, યે બિલ નાગરિકતા દેતા હૈ, ઓર વો ભી યે તીન માઇનોરિટી કન્ટ્રીઝ કે, યે તીન ઇસ્લામિક કન્ટ્રીઝ કે માઇનોરિટીઝ કો, ઓર માઇનોરિટીઝ 6 ધર્મ કે હૈ, ક્યોંકિ 6 ધર્મ કે માઇનોરિટીઝ કે સાથ પ્રતારિતા હોતી હૈ ઇન 3 ઇસ્લામિક કન્ટ્રીઝ કે અંદર. સો એઝ અ હ્યુમન રાઇટ્સ ઓલ્સો પર્સન, આઈ બિલીવ કે ઇન લોગો કો યે બિલ પાસ કરવાના ચાહીએ, ક્યોંકિ યે તો હ્યુમન રાઇટ્સ કી બાત આ ગઈ, યે કહીં સે ભી કમ્યુનલ હૈ હી નહીં, ક્યોંકિ યે નાગરિકતા છીનતા નહીં હૈ, નાગરિકતા દેતા હૈ. ઓર યે બિલ નહેરુ લિયાકત પેક્ટ દ્વારા બનાયા ગયા થા, ઇન્ડિયન સિટીઝનશિપ એક્ટ 1953 મેં, ક્યોંકિ 6 સાલ કી આઝાદી કે બાદ હમ સબકો પતા ચલ ગયા થા નહેરુ જી કો સ્પેશલી કે કૈસે માઇનોરિટીઝ કે को रिलीजियस पर्सिक्यूशन का फेस करना पड़ता है. तो जो नेहरू जी का बिल था उनको मोदी सरकार ने सरल बनाया है, तो कहां से मोदी जी एंटी मुस्लिम बिल लेकर आए हैं? ये लॉजिक ही गलत है. तो जो लोगों के पास बेसिक नॉलेज नहीं है या जो लोगों के पास नॉलेज होने के बावजूद वो मिस इन्फॉर्मेशन स्प्रेड कर रहे हैं आज की तारीख में दंगे फैलाने के लिए, उनको जेल में डालना चाहिए. क्योंकि मेरे ऊपर आरोप है कि मेरा वीडियो दंगा फैला रहा है, जबकि मेरा वीडियो अक्टूबर सेप्टेंबर में मैंने बनाया था
था और वो कितनों ने देखा तक नहीं था, मगर अभी ये सब प्रोपेगेंडा के बाद सबने देख लिया है। और किसी भी तरीके से मेरा बिल दंग, मेरा वीडियो दंगा नहीं फैलाता, दंगा वो होता है जो आज हो रहा है, और वो इसलिए हो रहा है क्योंकि ये लोग गलत इन्फॉर्मेशन स्प्रेड कर रहे हैं ऑन CAA। બિલકુલ, તો જે રીતે પાયલ રોહતગીનું કહેવું છે કે સીએ બિલ વિશે લોકો જે પ્રોપગંડા ફેલાવી રહ્યા છે તે તેમના વિડીયોથી નહીં પરંતુ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેને લઈ ફેલાઈ રહ્યા છે। કેમેરામેન અક્ષય રાવલ સાથે મૌલિક દમેચા, ઝી મીડિયા।